પંડિત સાતવળેકરની કર્મભૂમિ સ્વાધ્યાય મંડળ દ્વારા પાડી તિરુભાઈ નાયબ હોલ સંસ્કૃત મહાવિદ્યાલય અને કામધેનુ ગૌશાળાના લાભાર્થી પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીના અધ્યક્ષતામાં અને મહંત ભરદ્વાજ ગિરિના અનુષ્ઠામાં ગુરુવારની રોજ સવારે 37 થી 12 કલાકે 18,000 શ્લોકોનું પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પંડિત સાતવળકરની કર્મભૂમિ સ્વાધ્યાય મંડળ દ્વારા પાડી તિરુભાઈ નાયક હોલ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને કામધેનુ ગૌશાળાના લાભાર્થી પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીના અધ્યક્ષતામાં અને મહંત ભરદ્વાજ ગિરિના નિષ્ઠામાં ગુરુવારને રોજ સવારે 37 થી 12 કલાકે 18,000 શ્લોકોનું પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં બપોરે પાડી કૃષ્ણ ભગવાનની હવેલીથી પોથી યાત્રા નાસી ટોલ નગારા સાથે નીકળી કથા સ્થાને પહોંચી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સાથે કથાકાર પારડીના ભાવેશભાઈ જોશીના સાનિધ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે 7 દિવસમાં વિવિધ પ્રસંગ ઉજવાશે અને 8 તેમજ 9 જૂને રાત્રે ડ્રાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે પોથી યાત્રામાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, દર પીવી ઠોસર રાજેશભાઈ રાણા, ક્રાંતિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, સંતોષાળાના ઋષિકુમારો વગેરે ભાવે ભક્તો હાજરી આપી હતી. આજે સ્વાધ્યાય મંડળ સંચાલિત બ્રહ્મશ્રી સાતવળકર સંસ્કૃત મહાવિદ્યાલય અને ગૌશાળા કામધેનુ ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત કથા શરૂ થઈ રહી છે. બપોરે 2 વાગે પોથી યાત્રા છે, એ હવેલીથી નીકળી અને ધીરુભાઈ હોલમાં પધારશે. તદુપરાંત આજ સવારનો જે પ્રોગ્રામ છે અમારો, એમાં શરૂઆતમાં ભગવાનની કૃપાથી, વેદ નારાયણની કૃપાથી, પંડિત સાતવલકર મહારાજની કૃપાથી વેદનું પારાયણ જેમ થાય એમ શ્રીમદ ભાગવતનું પારાયણ અને સાથે પિતૃઓની પૂજા, શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકનું પારાયણ શરૂ થઈ ચૂક્યું છે અને હોલમાં દીર્ઘસત્સંગ હોલમાં એ પારાયણ ચાલુ છે. સાથે બપોરે 2 વાગે હવેલીથી પોથી યાત્રા નીકળી અને યથાસ્થાને એટલે કે દિલવાસી સંહોલ પધારશે. એ કથાનું મહત્વ તો એકમ શાસ્ત્રમ ગર્જયતિ, ભાગવતજી એક જ એવું શાસ્ત્ર છે કે જે ગર્જના કરીને કહે છે કે હું તમને મુક્તિ આપું છું અને એમાંય અધિક પુરુષોત્તમ માસ અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવા માટે આનાથી અનેરો અવસર કોઈ હોતો નથી. દેવો અને દાનવોનો જે સંવાદ છે એ તો છે, પણ આ જગતને જે કાંઈ, આ સૃષ્ટિને જે કાંઈ મળ્યું છે એ કૃષ્ણમય છે અને જે કાંઈ મળે છે એ પણ કૃષ્ણમય જ છે. તો આપણે બધાએ સાથે મળી અને આવો સંકલ્પ આજથી કરીએ, ભારત દેશ વિશ્વગુરુ તો બને જ, પણ સાથે 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 આ બધા જ દેશના લોકોનું આરોગ્ય નિરોગી રહે, સાથે બધા જ લોકો. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.